सरेआम गंदगी फैलाने वालों की अब खैर नहीं है, क्योंकि राजकोट और अहमदाबाद प्रशासन के बाद अब वडोदरा जिला प्रशासन ने भी सरेआम गंदगी फैलाने वालों के खिलाफ कड़ी कार्रवाई करने का निर्णय किया है। अब से खुलेआम पान और गुटखा खाने के बाद रास्ते पर थूकते और गंदगी फैलाते लोगों के खिलाफ प्रशासन 250 से लेकर 1000 रुपये तक का दंड वसूलेगा। स्मार्ट सिटी की कंपनी के तहत एक बैठक बुलाई गई थी, जिसमें यह निर्णय लिया गया है अलग अलग कारणों पर अलग अलग दंड वसूला जाएगा। म्यूनिसिपल कमिश्नर अजय भादू ने भी इस मामले में कड़ी कार्रवाई की जाएगी यह साफ किया। 12 टीम शहर में बनाई जाएगी, जो सरेआम पान और गुटखा खाकर रास्ते पर थूकने वालों पर, सरेआम कचरा फेंकने वालों पर, पानी का व्यय करते लोगों पर, ऐसे तमाम लोगों को रंगे हाथ पकड़कर मौके पर ही उनसे दंड वसूलेगा। आशा राखू छू के अभियंती लोकम बदनाम आशय दंड करवानो नथी, परंतु आशय ए छे के आपणे सौ साथे मळीने सेल्फ डिसिप्लिन थी अनुशासन राखीने आपणा शहर ने चोखो राखीए। हूँ स्वीकारु छू के हजी वीएमसी नी कामगीरी में घणो सुधारो लावानी जरूर छे, अने अमे सतत प्रयत्नशील छीए के वीएमसी नी कामगीरी पण सुधरे, અને નાગરિકો પણ જ્યારે અપીલ કરતા હોય, જ્યારે અમને ધ્યાન દોરતા હોય, એ કામગીરીમાં અમે પણ એ સુધારો લાવવાની ટ્રાય કરીશું। જ્યાં વોર્ડ લેવલ ઓફિસરની ઢીલાશ દેખાશે તો એની સામે પણ સખત કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ શરૂઆત આપણાથી કરવી પડે। નાગરિક તરીકે સૌની ફરજ છે કે આપણે આપણા શહેરને ગંદુ ના કરીએ, જ્યાં આપણે સ્વચ્છતા રાખવામાં કોન્ટ્રીબ્યુટ કરી શકીએ ત્યાં કોન્ટ્રીબ્યુટ કરીએ, અથવા કમસે કમ ગંદગીને ના વધારીએ। એટલા માટે આ ઝુંબેશ છે, અને મને વિશ્વાસ છે કે અમને બહુ દંડ કરવાની જરૂર નહીં પડે। લોકો પોતાની રીતે સેલ્ફ ડિસિપ્લિનથી પણ સંસ્કારી નગરીના લોકો વડોદરાને વધુ સ્વચ્છ રાખવા માટેના પૂરેપૂરા પ્રયાસો કરશે। સીસીટીવી ઓલરેડી લાગેલા જ છે, તકરીબન અત્યારે પણ 600 જેવા સીસીટીવી કેમેરા આખા શહેરમાં, અગર આપણે ઇન્સ્ટોલેશન્સ વગેરે વગેરેને પણ વાત કરીએ તો પણ 600-650 જેવા કેમેરા તો એવા છે કે જે જાહેર રસ્તાઓ ઉપર જ નજર રાખતા હોય છે। હજી એની સંખ્યા વધવાની છે, એટલે સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરેલી આ વ્યવસ્થા જે છે એ વધુ સુદૃઢ થવાની છે। એને માટે પણ દંડની જોગવાઈ છે જ, એને માટે દંડના જે એની જે ગંદકી કરી છે એના પ્રમાણને સામે રાખીને વહીવટી દંડ એના ઉપર કરવામાં આવે છે, અને એને પણ સીસીટીવી કેમેરા મારફતે જેઈટી અત્યારે જે ન્યુસન્સ મિટિગેશન સ્કવોડ એના ઉપર કરે જ છે, પરંતુ હવે જેઈટી થવાને કારણે એ વધુ અસરકારક થશે। અમારા જે ન્યુસન્સ મિટિગેશન સ્કવોડ છે એ આઉટસોર્સથી જ કરવામાં આવ્યા છે, સેનેટરી ઇન્સ્પેક્ટર જે ઇન્સ્ટિટ્યૂટ છે એમાંથી આ લોકો લેવામાં આવ્યા છે, અને અત્યારે પણ એની સાથે સાથે એક જમીન મિલકત અને આ શાખાનો એક માણસ અને એક પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી, અને જ્યારે SRP અમને મળી છે તો ટૂંક સમયમાં SRP પણ પુણે અમારી પાસે આવશે, ત્યારે SRPના માણસો પણ એમાં રહેવાના છે। એટલે તમામ સ્ટાફ આમ જોવા જઈએ તો રેગ્યુલર કામગીરી સિવાયની કામગીરીના સ્ટાફ છે, અને ડેડિકેટેડ એ સ્ટાફ કામ માટે છે। એ બેઝિકલી હું માનું છું કે જે એમની સેલરી અને જે વ્હીકલ વગેરે ખર્ચ છે એટલા પૂરતો રહેવાનો છે, એ સિવાયનો કોઈ ભાર નથી। પબ્લિક હેલ્થ બાયલોજ જે અમે પ્રસિદ્ધ કર્યા હતા એ વાંધા સૂચનો પછી ફરીથી સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવામાં આવ્યા હતા, અને સ્ટેન્ડિંગ કમિટીએ પાસ કર્યો છે। સામાન્ય સભામાં ચર્ચા વિચારણા અત્યારે ચાલુ છે। મીનવાઇલ એનો જે એડમિનિસ્ટ્રેટિવ ભાગ છે એ એડમિનિસ્ટ્રેટિવ ભાગને અમલ કરવા માટે અત્યારે જે અમારા 12 વોર્ડમાં ન્યુસેન્સ સ્પોટ્સ ન્યુસેન્સ સ્કવોડ્સ વગેરે કામ કરે છે એને વધુ સુદૃઢીકરણ કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં એક જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ માટેની દરખાસ્ત મોકલવામાં આવી છે, જેમાં અમારા ન્યુસેન્સ મિટિગેશન સ્કવોડ સાથે દરેકે દરેક વોર્ડમાં એક એક પોલીસની વ્યક્તિ પણ એમાં જશે, અને પોલીસ અને VMC સાથે રહીને જાહેરમાં ગંદકી કરનાર, થૂકનાર, યુરિનેટ કરનાર, ઓપન ડેફિકેશન કરનાર, આડેધડ પાર્કિંગ કરનાર, ટ્રાફિક વાયોલેશન કરનાર અને રસ્તાને ટ્રાફિક વ્યવસ્થાને નિયમનમાં બાધા થનાર વગેરે જે લોકો છે, પબ્લિક પ્રોપર્ટીને ડિફેસ કરનાર કે પબ્લિક પ્રોપર્ટીને તોડનાર, એ બધા લોકો ઉપર એ ટીમ જે છે દંડ કરશે, અને એને ટ્રાફિકના વાયોલેશનમાં પોલીસના કાયદા પ્રમાણે અને સિવિક વાયોલેશનમાં અમારા જે વહીવટી ચાર્જ છે એ કાયદા પ્રમાણે
એ વસૂલાત કરવામાં આવશે અને એનાથી થતી આવકને જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જે અમારો છે એને હજુ વધુ સુદૃઢ બનાવવામાં એ ઉપયોગમાં લેવામાં આવશે. પબ્લિક હેલ્થ બાયલોઝ ની અંદર રોડ પર થૂકનાર કે યુરિનેટ કરનાર કે રોડ પર ગંદકી કરનારને દંડની જોગવાઈ કરવામાં આવી છે. એ ઉપરાંત અત્યારે પણ વહીવટી ચાર્જના ભાગરૂપે 500 થી 1000 રૂપિયાનો વહીવટી ચાર્જ એની પાસેથી વસૂલી શકાય છે અને એને માટેની વ્યવસ્થા જે રીતે મેં કહ્યું છે કે જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ બીએમસી અને પોલીસની સાથે રહીને એ વ્યવસ્થા એને અંજામ આપશે અને સાથે સાથે અમારો જે ટ્રિપલ સી સેન્ટર છે ત્યાં જે કેમેરાઓ મારફત 24 કલાક મોનિટરિંગ થાય છે ત્યાં પણ સૂચના આપવામાં આવી છે કે કેટલાક કિસ્સાઓમાં જ્યાં આઈડેન્ટિફાઈ કરી શકીએ એની સાથે આવા લોકોને એવા લોકોને આઈડેન્ટિફાઈ કરીને પણ એમના ઘેર સુધી પણ એમનો ચલાણ પહોંચે અને એને દંડ કરવામાં આવે ફોટા સાથેના પ્રમાણ સાથે કે કઈ જગ્યા ઉપર કેટલા ભાગે એમણે આ ગંદકી કરી છે. તો હું માનું છું કે પ્રયાસ એવા છે કે જેથી લોકોને એવી જે કૃત્ય કરતા હોય એની સામે થોડોક પગલાં ભરવામાં આવે.